નાણામંત્રી નિર્મળા સીતારમણે આજે જે બજેટ રજૂ કર્યું હતું, છેલ્લા ચાર વર્ષનું સૌથી ટૂંકું બજેટ હતું અને લોકોને જે પ્રકારે અપેક્ષા હતી કે ટેક્સ સ્લેબમાં બદલાવ કરવામાં આવશે, કારણ કે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી આવી રહી છે, પરંતુ તેમ થયું નથી. પરંતુ તેમ છતાં ઉદ્યોગ જગતનો શું અભિપ્રાય છે, રાજ્યના ઉદ્યોગોને લાભ થાય તેવા કયા પગલાં બજેટમાં લેવામાં આવે છે, તેના વિશે આપણે ચર્ચા કરીશું ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના હોદ્દેદારો સાથે. આપણી સાથે છે પ્રમુખ હેમંતભાઈ શાહ. હેમંતભાઈ, તમે કઈ રીતે જોઈ રહ્યા છો બજેટને? ગુજરાતની જે અપેક્ષા હતી અથવા તો ગુજરાત ચેમ્બરે જે કોઈ ડિમાન્ડ મોકલી હતી તેમાંથી કેટલી અપેક્ષાઓ પૂર્ણ થઈ છે? ડિમાન્ડ તો પૂરી થવાની નહોતી અમને ખબર હતી, કારણ કે ટેક્સ રિફોર્મ્સ જે અમે માંગણી કરતા હતા અને નિર્મલાબેનનો બહુ ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ છે કે ભાઈ ટેક્સ સ્ટ્રક્ચર કોન્સ્ટન્ટ રાખવું છે, એટલે એમાં કોઈ ફેરફાર થયો જ નથી જે અમે એક્સપેક્ટેડ હતું. એમએસ, ગુજરાતના એમએસએમઈને કેટલો લાભ થશે આ બજેટમાંથી, કારણ કે બજેટ સ્પીડ ટૂંકી હતી, કઈ રીતે જોઈ રહ્યા છો બજેટને? ગુજરાતના એમએસએમઈને ડાયરેક્ટલી લાભ નથી, પણ જે ડિફેન્સ સેક્ટરમાં 10% બાઇંગમાં વધારો કર્યો છે એમાં ગુજરાતને ઘણો ફાયદો થશે. તે રીતે જે ફંડ એલોકેશન સ્ટેટને વધારે થશે એમાં ઘણો બધો ફાયદો થશે. એટલે પ્લસ મેઇન જે રોડ્સમાં અને બીજામાં સ્પેન્ડિંગ થશે એમાં મને લાગે છે ત્યાં સુધી ગુજરાતને ઘણો ફાયદો થશે. સિનિયર વીપી પ્રતિકભાઈ પણ છે. પ્રતિકભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો સ્ટાર્ટઅપ્સ માટે નવી જાહેરાતો થઈ છે, ડિજિટલ કરન્સી માટે સૌ પ્રથમ વખત ભારતમાં આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવશે અને ટેક્સના દાયરામાં પણ લાવવામાં આવે છે, કઈ રીતે જોઈ રહ્યા છો બજેટને? પહેલું જોઈએ તો સ્ટાર્ટઅપને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે આ બજેટમાં. એક લોંગ ડિમાન્ડ હતી કે એન્જલ ઇન્વેસ્ટર્સ હોય સ્ટાર્ટઅપની અંદર, કે એ લોકોને પહેલાં ટેક્સ લોંગ ટર્મ કેપિટલ ગેઇન વધારે લાગતો હતો, તેથી એટલું એટ્રેક્ટિવ નહોતું લાગતું. આજે એને એટ પાર વિથ રિયલ એસ્ટેટ કરવામાં આવે છે, જે 15% છે. એટલે સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન્ડિવિજ્યુઅલ્સનું કે એન્જલ ઇન્વેસ્ટર્સનું ખૂબ ખૂબ સારું રહેશે. એનાથી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને ઓવરઓલ ડેવલપ થશે. આ વર્ષે જે આપણે 24 યુનિકોર્ન આપ્યા છે, કદાચ આવતા વર્ષોમાં આ 60-70 થશે અને જે આજે દુનિયામાં આપણે ત્રીજા સ્થાને છે એ કદાચ આવતા વર્ષ સુધીમાં બીજા સ્થાને પહોંચીશું. જોબ ક્રિએશનને લઈને આ બજેટ કઈ રીતે જોઈ રહ્યો છો? યુવાનોને નોકરી કેટલી મળશે? બજેટમાં આત્મનિર્ભર ભારત પેકેજની અંદર જે ઓવરઓલ કેપેક્સમાં 35% વધારો કરવામાં આવ્યો છે, મેજોરિટી એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવાનું છે અને એની સાથે 60 લાખથી વધુ રોજગારી વધશે એવું ક્લેમ કર્યો છે. તો ચોક્કસપણે જે રીતનું સરકાર ઇન્વેસ્ટમેન્ટ્સ વધારી રહી છે, પોતે સ્પેન્ડિંગ કરી છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એનાથી રોજગારીને વેગ મળશે. અને આપણે જે બહુ વખતથી વાત કરતા હતા કે પોસ્ટ પેન્ડેમિક અનએમ્પ્લોયમેન્ટ વધી રહ્યું છે, તો એ કદાચ કોઈ રીતે બેલેન્સ થઈ શકશે. ઉપપ્રમુખ સંજીવભાઈ છાજેટ પણ છે. સંજીવભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો હેલ્થકેર માટે સ્પેન્ડિંગ જે એલોકેશન છે તે પૂરતું છે, સાથોસાથ જે હોસ્પિટાલિટી સેક્ટર છે તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? હેલ્થકેર સેક્ટરની અંદર જે રીતે એક્સપેક્ટેડ હતું એમાં કંઈ મોટી જાહેરાત થઈ નથી, પણ તેમ છતાં મારું એવું માનવું છે કે છેલ્લા 2 વર્ષની અંદર આ પેન્ડેમિકની અંદર ઘણા બજેટ્સ, સ્પેશિયલ બજેટ્સ હેલ્થકેર માટે ફાળવવામાં આવ્યા હતા, કદાચ એના કારણે આ બજેટમાં એને લેવામાં આવ્યું નથી. જ્યાં સુધી હોસ્પિટાલિટી સેક્ટરનો સવાલ જે છે એ વર્સ્ટ એફેક્ટેડ સેક્ટર હતું અને એની અંદર આ વખતે જે સરકારશ્રીએ એક સ્પેશિયલ પ્રોવિઝન મૂક્યું છે, વી વેલકમ દેટ. વી નીડ ટુ સ્ટડી વેલ એનું કઈ કઈ રીતે એને મદદરૂપ થઈ છે કેવું છે, પણ એમને સ્વીકાર કર્યું છે કે હોસ્પિટાલિટી સેક્ટર ઇઝ વર્સ્ટ એફેક્ટેડ ઇન ધીસ પેન્ડેમિક. તો ગુજરાત ચેમ્બરના હોદ્દેદારો માને છે કે બજેટમાં જે પ્રકારે લોકોની અપેક્ષા હતી તે પ્રકારની મોટી જાહેરાતો થઈ નથી, ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો નથી અને એક પ્રકારે ટેક્સમાં સ્થિરતા જળવાઈ રહે તે પ્રકારની નીતિ નાણામંત્રીએ રાખી છે અને તે આ બજેટમાં પણ યથાવત રહી છે. જોકે જે પ્રકારે આત્મનિર્ભર ભારત અને માળખાકીય સુવિધાઓના વિકાસ માટે ફાળવણી કરવામાં આવી છે તેના કારણે ચોક્કસ એમ્પ્લોયમેન્ટ જનરેશનના મોર્ચે સરકાર કંઈક સફળતા પ્રાપ્ત કરશે તેવો આશાવાદ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન પરેશ રાજપૂત સાથે પરાગ દવે, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. મારું નામ જીગર સ્વાની છે, પ્રેસિડેન્ટ જ્વેલર્સ એસોસિએશન અમદાવાદ. આજે માનનીય વડાપ્રધાન શ્રી અને ફાઇનાન્સ મિનિસ્ટર શ્રી નિર્મળા સીતારામન દ્વારા જે બજેટ રજૂ કરાયું છે તેમાં અમે સંપૂર્ણ સંતોષ જાહેર કરીએ છીએ. અમારી ઇન્ડસ્ટ્રીઝમાં એમણે જે ડાયમંડ ઉપર 67% ડ્યુટી હતી તે ઘટાડીને 5% કરી અને જે ઇમિટેશન જ્વેલરીનો ઉદ્યોગ અત્યારે ખૂબ જ સફળતાપૂર્વક પોતાનું એક આગવું સ્થાન પ્રાપ્ત કરી રહ્યો છે તેની અંદર પણ ડ્યુટી ઘટાડી અને 400 રૂપિયા પર કેજી એમણે કરી છે. તો બંને સંજોગોને જોવામાં આવતા ગવર્મેન્ટે ખૂબ જ સારી રીતે જેમ્સેજ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝને ખૂબ સારી રીતે વેગ મળે અને આવનારા સમયની અંદર આપણે સમજીએ કે જે કોરોના કાળ ગયો, ઘણા બધા ઉદ્યોગો નુકસાન વેઠ્યા છે, તે નુકસાનમાંથી બહાર આવી અને ભવિષ્ય તરફના પકડ માંડવા માટેના ખૂબ જ પ્રયત્ન એમણે કર્યા છે, એટલે અમે આ બજેટને આવકારીએ છીએ.